મેં કોઈ દિવસ વિચાર્યું પણ હતું કે હું નોર્મલ રીતે જમી શકીશ. મારી અન્નાળી એટલે કે ફૂડ પાઇપ છે એ બ્લોક થઈ ગઈ. બ્લોક થઈ જવાથી મારું જમવાનું એકદમ અટકતું અને હું જમી ન શકતો, ખાલી લિક્વિડ જ જતું હતું અને 5 વર્ષ સુધી હું નહોતો જમી શકતો. મેં વારંવાર બલૂન ડાયલેશન કરાવડાવ્યું. લગભગ 10 થી 12 વખત મેં બલૂન ડાયલેશન કરાવડાવ્યું. એ કરાવ્યાના 8 કે 10 દિવસ પછી મારી અન્નાળી પાછી બ્લોક થઈ જતી અને મને જમવાનું અટકતું અને ખાલી લિક્વિડ જ જતું. આજે પૂરા 2 વર્ષ થયા મારી અન્નાળીની સર્જરીને. સર્જરી પછી મને એકદમ સારું છે, જમવાનું મને અટકતું નથી અને હું એકદમ નોર્મલ રીતે જમી શકું છું. નમસ્કાર, હું છું મહેશ સોની, કચ્છ માંડવીથી. આજે પૂરા 2 વર્ષ થયા મારી અન્નાળીની સર્જરીને. સર્જરી પછી મને એકદમ સારું છે, જમવાનું મને અટકતું નથી અને હું એકદમ નોર્મલ રીતે જમી શકું છું. આજથી 7 વર્ષ પહેલાં મારી અન્નાળીમાં અલ્સર એટલે કે ચાંદો પડ્યો હતો. ત્યારે હું મુંબઈમાં હતો. મુંબઈમાં મેં અલ્સરની સારવાર કરાવી. મુંબઈમાં સારવાર કરાવવાથી અલ્સર મટી તો ગયો, પણ એનું રોજ આવવાથી મારી અન્નાળી એટલે કે ફૂડ પાઇપ છે એ બ્લોક થઈ ગઈ. બ્લોક થઈ જવાથી મારું જમવાનું એકદમ અટકતું અને હું જમી ન શકતો, ખાલી લિક્વિડ જ જતું હતું અને 5 વર્ષ સુધી હું નહોતો જમી શકતો. અન્નાળી બ્લોક થઈ જવાથી મેં ડૉક્ટરનો સંપર્ક કર્યો અને ડૉક્ટરે મને બલૂન ડાયલેશન કરાવવાની સલાહ આપી. મેં વારંવાર બલૂન ડાયલેશન કરાવડાવ્યું. લગભગ 10 થી 12 વખત મેં બલૂન ડાયલેશન કરાવડાવ્યું. એ કરાવ્યાના 8 કે 10 દિવસ પછી મારી અન્નાળી પાછી બ્લોક થઈ જતી અને મને જમવાનું અટકતું અને ખાલી લિક્વિડ જ જતું. પછી મેં બીજા ડૉક્ટરની સલાહ લઈ અને એમણે કીધું કે તારી અન્નાળીમાં સ્ટેન્ટ બેસાડવું પડશે અને સ્ટેન્ટ બેસાડ્યાના 2 મહિના પછી એને કાઢવું પડશે. 2 મહિના પછી જેવું સ્ટેન્ટ કાઢ્યું કે મારી નળીની એ જ હાલત થઈ ગઈ અને તકલીફ વધી જવાથી હું કચ્છ આવ્યો. કચ્છમાં મને ખબર પડી કે અમદાવાદમાં ડૉક્ટર ચિરાગ ઠક્કર કરીને છે, જેઓનો મેં સંપર્ક કર્યો. એમણે મને મારું પરમાનન્ટ સોલ્યુશન કરવાનું કીધું અને એમણે કીધું કે તારી સર્જરી કરાવવી પડશે. મેં તરત જ ડૉક્ટર ચિરાગ ઠક્કરને સર્જરી કરાવવા માટેની હા પાડી. સર્જરી દરમિયાન મને કોઈ પણ જાતની તકલીફ થઈ નથી અને મને મારું પરમેનન્ટ સોલ્યુશન મળી ગયું અને આજે 2 વર્ષ થયા હું નોર્મલ રીતે જમી શકું. મેં કોઈ દિવસ વિચાર્યું પણ હતું કે હું નોર્મલ રીતે જમી શકીશ. લિક્વિડ પીવામાં પણ મને તકલીફ થતી હતી અને 5 વર્ષ સુધી ખાલી લિક્વિડ જ જતું. મને એમ હતું કે ખાલી લિક્વિડ નોર્મલ રીતે જઈ શકે તો પણ મારા માટે કાફી છે. અમદાવાદમાં ડૉક્ટર ચિરાગ ઠક્કરને ત્યાં સર્જરી કરાવ્યા પછી હું નોર્મલ રીતે જમી શકું છું, જે ખરેખર મારા માટે એક સપનું છે. હું નોર્મલ રીતે જમતો થયો અને 2 વર્ષ થયું અને ત્યારે મારું 18 કિલો જેવું વજન પણ વધી આવ્યું છે. જ્યારે મારું લિક્વિડ જ હતું 5 વર્ષ સુધી, ત્યારે મારું 25 કિલો વજન ઉતરી ગયો હતો અને બાકીનો જે 7 કિલો છે એ પણ ધીમે ધીમે વધી આવશે. મને 2 વર્ષથી મારું પરમેનન્ટ સોલ્યુશન મળી ગયું છે. માટે થેન્ક યુ ડૉક્ટર ચિરાગ ઠક્કર, થેન્ક યુ સો મચ સર.